કાલાવડના યુવાને જે 10 દિવસ પૂર્વે જ રાજકોટ પોતાના કૌટુંબિક કાકાની હોટલે 150 ફૂટ રિંગ રોડ પર વરઘર ચોકડી પાસે ગેરેજે ચા આપી પરત હોટલે જતો હતો અને ટ્રકે ઠોકર લીધો, ટ્રકે જીવ લીધો, સમગ્ર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. એકસો 150 ફૂટ રિંગ રોડ પર વાઘર ચોકડી પાસે ટ્રકે એક્ટિવાને ઠોકરી લગત લેતા એક્ટિવા ચાલક યુવાન રોડ પર પટકાયો હતો અને તેના પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત થયું હતું. યુવાન મૂળ કાલાવડનો વતની છે અને 10 દિવસ પૂર્વે જ રાજકોટ આવ્યો હતો અને સંબંધીની ચાની હોટલમાં કામ કરતો હતો. બનાવના પગલે ભરવાડ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતના બનાવની જાણ મળતી વિગતો મુજબ કાલાવાડમાં રહેતા સાગર દેવાભાઈ બાંબવા, ઉંમર વર્ષ 18, બુધવારે બપોરે પછીના 4:50ના સમય આશરે મોટર્સ ગેરેજમાં ચા દઈ પરત હોટેલે જતા હતા. દરમિયાન ટ્રક નંબર GJ4X6238 ઠોકરે લેતા યુવાન રોડ પર પટકાયો હતો અને તેના વ્હીલ યુવાનના માથા પરથી ફરી વાળતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સાગર બે ભાઈ એક બહેનોમાં નાનો હતો. તેના પિતા દીવાભાઈ ડ્રાઇવિંગ કામ કરે છે. સાગર 10 દિવસ પૂર્વ જ રાજકોટ આવ્યો હતો અને કૌટુંબિક ભાઈ લાખાભાઈની શ્યામલ બિલ્ડિંગમાં આવેલી કનૈયા ચાની હોટલ પર રહેતો હતો અને અહીં જ કામ કરતો હતો. જોગાનો જોગ ગઈકાલે જ યુવાનના પિતા રાજકોટમાં વિજય પ્લોટમાં રિક્ષા રિપેરિંગના કામ માટે આવ્યા હતા. દરમિયાન આ ઘટના બની હતી. બનાવ અંગે યુવાનના પિતા દેવાભાઈની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રક ચાલકને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે. હર્ષલ ખંદેડિયા, JDS TV, જામનગર.